સૌપ્રથમ તો હું શ્રી જ્ઞાનગંગાના જે પ્રયાસો છે તે માટે હું ખૂબ જ ધન્યવાદ કરું છું, અને જે અમને તક મળી ઈસરો તરફથી પણ, તો ઈસરોને પણ હું ધન્યવાદ કરું છું. ઘણા વર્ષોથી ઈસરોમાં જવા માટેની કોશિશ અમે કરી રહ્યા હતા. તે પહેલાં અમે અમદાવાદમાં સાયન્સ સિટીમાં પણ અમારો પ્રવાસ યોજેલો હતો, પણ આ વર્ષે ખાસ જામનગરની પ્રથમ એવી શાળા છે કે જેમને ઈસરો સુધી પહોંચવાની તક મળેલી. હાલમાં તો ભારતમાં ઘણા બધા શહેરોમાં, ઘણા બધા રાજ્યોમાં ઈસરોની ઓફિસ આવેલી છે, પણ જે મુખ્ય ઈસરોનું જે લોન્ચપેડ કહેવાય છે, જે શ્રીહરિકોટામાં આવેલું છે, જે સતીશ ધવન સ્પેસ સેન્ટર તરીકે જાણીતું છે, તો ત્યાં જે જવાની અમને તક મળી છે તેના માટે અમે ખૂબ જ રાજી અનુભવીએ છીએ, અને ઈસરોનો પણ ખૂબ જ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી જ્ઞાનગંગા સ્કૂલ હર હંમેશ માટે જે બાળકોના સપનાને ખાલી દેખાડવા જ નહીં, પરંતુ તેને સાકાર કરવા માટેના હર હંમેશ માટે પ્રયાસ કરતા રહે છે. તે માટે હું શ્રી વિમલ સર ગઢવી અને શ્રી દિવ્યેશ સર પટેલ, તે બંનેનો હું ખૂબ ખૂબ આભારી છું. અને જે વાલીઓ છે, જે બાળકોના વાલીઓ એમને સપોર્ટ કરતા હોય છે કે સપના તો દરેક બાળકોને દેખાડવા હોતા હોય, પરંતુ તેને સપનાને આગળ લેવા માટે તે સપોર્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા હોય, તો વાલીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને આગળ લઈ જવા માટે તેમણે અમને સાથ સહકાર આપેલો. અને બાળકોના પણ ઉત્સાહને હું ખૂબ જ પ્રોત્સાહિત કરું છું કે તે લોકો હંમેશા તેમના સપનાઓને આગળ વધારતા રહે. ઈસરોનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. તે ગુજરાત, ભારતના અનેક જિલ્લા, અનેક રાજ્યોમાં આવેલું છે. ગુજરાતમાં પણ તે અમદાવાદ ખાતે આવેલું છે, અને તેનું મુખ્ય સ્થાન બેંગ્લુરુમાં છે. પણ અમે જે જવાના છીએ તે ચેન્નઈ છે, અને તે સ્થળનું નામ હરિકોટા છે. તે ત્યાંનું લોન્ચપેડ છે, અને તે સ્થળમાં જે તેની મુખ્ય ઓફિસ છે તેનું નામ સતીશ ધવન સ્પેસ સેન્ટર છે. જ્યારે મારી સ્કૂલ જ્ઞાનગંગા સ્કૂલ છે તેમાંથી જ્યારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે પ્રવાસમાં લઈ ગયા હતા, ત્યારે સરે અમને એના વિશે માહિતી આપી, અને અમે તેમના વિશે માહિતગાર થયા. અને ત્યારબાદ 2013માં જ્યારે મંગળ ઉપર યાન લોન્ચ કરવામાં આવ્યું, અને તેમાં વાતાવરણ છે કે નહીં તે જાણવામાં આવ્યું, અને તે મેં જોયું, અને મને તેના પ્રત્યે ઘણી રુચિ જાગી. અને ત્યારબાદ હું મારા સ્કૂલના સાયન્સ કાર્નિવલમાં પણ પાર્ટિસિપેટ કરું છું, અને તેમાં અલગ અલગ પ્રોજેક્ટ બનાવું છું, અને તેમાં રેન્ક પણ મેળવું છું. અને તે વિશે મને વિજ્ઞાનમાં રુચિ બહુ જાગી, અને ત્યારબાદ મેં ઈસરોનું નામ સાંભળેલું, તેમાં પણ મને બહુ રુચિ જાગી, અને હવે હું 30 સપ્ટેમ્બરે ઈસરોના પ્રવાસે જઈ રહ્યો છું, અને તેના વિશે ઘણી માહિતગાર થઈશ. જ્યારે 2013માં મંગલયાન લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી મને અવકાશ વિજ્ઞાન વિશે રસ જાગ્યો. તે પ્રોજેક્ટનું નામ હતું ચંદ્રયાન 2. તે 22 જુલાઈના લોન્ચ કરેલ હતું, અને આપણે જે ચંદ્ર રહ્યું તેમાં જે સાઉથ પોલ કે એટલે કે દક્ષિણ ભાગ, તેમાં માણસો રહી શકે કે નહીં તેના માટે શોધ કરવા માટે મોકલવામાં આવેલ હતું. પણ 2.1 કિલોમીટરના આપણો વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી ગયો, તેથી તે હજી પ્રયાસ ચાલે છે તેનો, કે સંપર્ક પાછો જોડે, અને હજી કોશિશ કરે છે કે તે સંપર્ક મળી જાય. બીજી અન્ય સ્કૂલોમાં ફરવા માટેના પ્રવાસ થતા જ હોય છે, પણ અમારી સ્કૂલમાં વૈજ્ઞાનિક પ્રવાસ થાય છે, જે અમને ઈસરો જવાની તક આપે છે.